ભુજનો એક યુવાન વરુણ સચદે લોકડાઉન દરમિયાન જે દ્રશ્યો જુએ છે તે દ્રશ્ય તેમની સેવા કરવા માટે બહાર ખેંચી લાવે છે। વરુણ સચદેએ જોયું કે ગાયો અને કૂતરાઓ ભૂખને કારણે તડપી રહ્યા છે। આ દ્રશ્યો તેમના મન ઉપર ઊંડી અસર કરી અને વન મેન આર્મી બની તેમની બહેન કરિશ્મા સચદેને સ્કૂટર ઉપર લઈ ગાયોને નીરણ, કૂતરાઓને બિસ્કિટ, કબૂતરોને ચણ આપવા નીકળી પડ્યા। ત્યારબાદ સોશિયલ મીડિયામાં એક વિડીયો પોસ્ટ કરી પશુઓની હાલત બતાવી। ત્યારે દાતાઓ આગળ આવ્યા અને તેમની ટીમમાં ડૉક્ટર મંથન હિરાણી, મીત પીઠડિયા, ધરમ શેઠિયા, અર્જુન ભાનુશાલી, પવન ગોર, વીરા કંસારા આ યુવાનોની ટીમ જોડાઈ અને સેવા કાર્યને વેગ મળ્યો। આ યુવાનોએ જે કાર્ય કર્યું છે તે અન્ય માટે પ્રેરણારૂપ છે। નિઃસ્વાર્થ જીવદયાના કાર્યમાં લોકોનો સહયોગ મળ્યો અને અબુલ પશુઓની જઠરાગ્નિ શાંત કરવા કાર્ય થયું। સમગ્ર બાબતે વરુણ સચદેએ જણાવ્યું કે મારું નામ વરુણ સચદે છે અને હું ભુજનો જ રહેવાસી છું અને પ્રોફેશનથી હું ટ્રાવેલ રાઇટર છું। તો હું જનતા કર્ફ્યુના દિવસે કામથી બહાર નીકળ્યો હતો અને એ દિવસે મેં જે પરિસ્થિતિ જોઈ, જે કૂતરાઓની ગાયોની, બહુ જ દર્દજનક હતી કે કૂતરાઓ જે આપણે નારિયેલના ઠૂઠા કહીએ એનો ફાઈબર ચબાવતા હતા, એના જે રેશા હોય, અને ગાયો જે હતી એ જૂના જે રબરના ટાયર હોય એને ખાવાની કોશિશ કરી રહી હતી। તો એ જોઈને મને બહુ જ દુઃખ થયું અને ત્યારે મેં નિર્ણય લીધો કે કર્ફ્યુ, અથવા ત્યારે તો અનાઉન્સમેન્ટ પણ નહોતી થઈ, પણ કર્ફ્યુ અથવા લોકડાઉન જે કાંઈ પણ જાહેર થશે એ દરમિયાન હું આખા ભુજના અલગ અલગ વિસ્તારના મૂંગા પશુઓને ખવડાવવાનું આપીશ કે ખોરાક આપીશ એમ। અને પહેલા દિવસથી સ્ટાર્ટ કર્યું હતું મેં, અને પહેલા દિવસે હું એકલો જ નીકળ્યો હતો। પછી મેં જ્યારે સોશિયલ મીડિયા ઉપર નાખ્યું કે બીજા લોકોનો પણ ધ્યાન જાય, તો મને બહુ સારો સપોર્ટ મળ્યો અને પછી મારા ફ્રેન્ડ્સ બી જોડાણા, અને આજે 41 દિવસથી અમે સતત રોજ સવારે 2 કલાક કૂતરાઓને, કબૂતરોને અને ગાયોને ચણ, ચરો અને બિસ્કિટ નાખવા જઈએ છીએ। અમે રોજનું તમે સમજી લો કે ચરો હોય તો 80 થી 100 કિલો ચરો નાખીએ છીએ, 10 થી 15 કિલો, ઘણીવાર 20 કિલો બિસ્કિટ અને લગભગ 10 થી 15 કિલો ચણથી હવે પૂરું કર્યું। તમે કે હવે ટ્રાફિક વધી ગયો છે એટલે થોડુંક અઘરું પડે છે ઊભા રહીને બધી જગ્યાએ નાખવું। વરુણ એ એડવોકેટ ઉર્મિલભાઈ સચદેનો પુત્ર છે અને શંકરભાઈ સચદેનો પૌત્ર છે, આમ સેવાના સંસ્કાર ઝળક્યા છે। Thank you.